આપણે કંઈ શીખ્યા જ નથી એટલે આપણે બુદ્ધિધન ભેગું થયું પણ આપણા હૃદયનો વિકાસ ન થયો તમને આશ્ચર્ય થશે કે ઇન્ફોર્મેશન કેવા પ્રકારની અવેલેબલ છે બે હજાર છની ની સાલમાં છઠ્ઠી ઓગસ્ટે મુંબઈના ન્યૂઝપેપર્સમાં એવું રિપોર્ટ થયેલું કે લંડનમાં એક સ્કૂલ ડ્રોપ આઉટ છોકરોનું નામ એડવર્ડ મેટિસન અને પછી તો એકવીસ વર્ષનો થયો ત્યારે ઇન્ટરનેટ ઉપરથી એને બોમ્બ કેવી રીતે બને એની માહિતી ભેગી કરી અને બનાવ્યો બોમ્બ રિમોટ કંટ્રોલથી ઓપરેટ થઈ શકે એવો બોમ્બ બનાવ્યો આ સંપૂર્ણ ઇન્ટરનેટ ઉપરની માહિતી થઈ હ અને પછી એને ડાઉટ હતો કે ફૂટે કે ના ફૂટે એટલે બપોરે તો એના મા બાપ બધા કંઈક નોકરીએ ગયા છે એટલે ઘરની અંદર એ બોમ્બ મૂકીને બહાર ગાર્ડનમાં ગયો ત્યાંથી એને રિમોટ દબાવ્યું અને બોમ્બ બ્લાસ્ટ થયો એનું ઘર તો ટુકડા ટુકડા થઈ ગયું આજુબાજુના દસ ઘર બધા ટુકડા ટુકડા થઈ ગયા ઇન્ટરનેટ ઉપર બોમ્બ બનાવવાની માહિતી પણ મળી જાય છે હવે જો તમે આ વ્યક્તિઓનું ઘડતર ના કરો તમે જો આ વિદ્યાર્થીને નાનપણથી વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતરની વાત ન સમજાવો તો આ સમાજ ક્યાં જઈને ઊભો રહેશે પેલા એ તો એના ઘરમાં ધડાકો કરે કોઈ અહીંયા પોતાના ઘરમાં ધડાકા કરશે કાં તો બાજુવાળાના ઘરમાં કરશે એટલે એનું ઘડતર થવું બહુ જરૂરી છે નાનપણથી એને ચારિત્રના પાઠ શીખવાડવા ખૂબ જરૂરી છે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો એમના અનુભવ પરથી કહેતા હતા કારણ કે દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે સાડા ત્રણ લાખ ઘરોમાં પધરામણી કરીને પરિવાર સાથે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે અગિયાર અગિયાર બાર બાર વાગ્યા સુધી બેસીને પરિવારને સંસ્કૃત કર્યો છે એને બાળકોને શિક્ષણ પ્રત્યે અભિરુચિ જાગે એની માટે પ્રેરણાઓ આપી છે એ પરિવારમાં કોઈ વ્યસન નહીં હોય તેને વ્યસન મુક્ત કર્યા છે સાડા સાત લાખ પત્રોના પ્રમુખ સાંઈ મહારાજે વાંચીને ઉત્તર આપ્યા છે એમનો અનુભવ કેટલો તમે કાલ સવારે સોમવારે તમારી ઓફિસમાં જાઓ અને તમારો ઓફિશિયલ મેલ બોક્સ તમે ઓપન કરો અને તમારે બિફોર લંચ પચીસ મેલનો જવાબ આપવાનો થાય તો શું થાય પ્રમુખ સ્વામી મહારાજે આટલા કાર્યની વચ્ચે રોજ સિત્તેર પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો અને જવાબદારી પૂર્વક ચારિત્રવાન સમાજ તૈયાર કરો તો જ સમાજ બચશે એની માટે આઈપીડીસી કોર્સ છે જેમ વોરા સાહેબે એક સરસ વાત કરી કે વિષયો તો આપણે બધા ભણીએ છીએ એન્જિનિયરિંગ મેડિસિન ફાર્મસી બધા વિષયો આપણે ભણીએ છીએ પણ વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતર એ મુખ્ય છે વિજ્ઞાન છે એ આપણને સ્વસ્થ માનવ આપે છે અધ્યાત્મ છે એ આપણને સ્વસ્થ માનવતા આપે છે આપણે બેની જરૂર છે સાયન્સ કેન ગીવ યુ ગુડ હ્યુમન્સ હેલ્ધી હ્યુમન્સ સ્પિરિચ્યુઆલિટી ગીવસ યુ હેલ્ધી હ્યુમેનિટી વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે ને એક આપણને સ્વસ્થ માનવ આપે છે અને એક આપણને સ્વસ્થ માનવતા આપે છે એટલે આપણે બેની જરૂર છે એટલે મહાપુરુષોનો અભિપ્રાય છે કે આપણું ફોર્મેશન થવું એ અત્યંત આવશ્યક છે અને ફોર્મેશન થશે તો જ આપણું ઘડતર થશે બાકી દુનિયામાં અત્યારે ત્રીસ હજાર વૈજ્ઞાનિકો દિવસમાં ચૌદ ચૌદ કલાક એની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સનું આર કરે છે બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે કોઈ અભણ વ્યક્તિ નથી હા ઓફ ધેમ આર ફાઈનેસ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ સમ ઓફ ધ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ પીએચડી થયેલા છે નામાંકિત યુનિવર્સિટીમાંથી અને અત્યારે માણસ જાતને કે રીતે સાફ કરી નાખવી એના સંશોધન કરે છે એનો મતલબ શું થયો કે એની પાસે ઇન્ફોર્મેશન બહુ હતી એનું ફોર્મેશન નથી થયું એની પાસે માહિતી બહુ વધતી પણ એ માહિતીને જ્ઞાન અને શાનપણામાં એ પરિવર્તિત નથી કરી શક્યા અથવા તો શિક્ષણવિદો એને કરાવી નથી શક્યા એ ત્રીસ હજાર વૈજ્ઞાનિકોને મનુષ્ય જ્યાં સુખી થાય એવા સંસ્કાર આપવામાં આવ્યા હોત તો કે તમે આવા સંશોધન કરો તો અત્યારે દુનિયા ઘણી બધી આગળ વધી ગઈ હોત એટલે આ ફોર્મેશનની જરૂર છે એટલે આ ઘડતરની જરૂર છે અધરવાઇઝ ઇટ ઇઝ એનિમલ લાઈફ કૂતરા હોય ગધેડા હોય બિલાડી હોય એમનામાં પણ લાલ લોહી વહે છે એ પણ રાત્રે સુવે છે દિવસે જાગે છે એ પણ ખોરાક લે છે એ પણ બાલ બચ્ચા પેદા કરે છે એનો પણ પરિવાર છે અને આપણે પણ એ જ રૂટીનથી સિત્તેર એંસી વર્ષ જીવી જઈએ તો આપણા મન પશુમાં કોઈ ફેર નથી ઇટ ઇઝ અ ડોગ લાઈફ ડોંકી લાઈફ કેટ લાઈફ મંકી લાઈફ ઇટ ઇઝ નોટ અ હ્યુમન લાઈફ એ મનુષ્યનું જીવન નથી ફોર્મેશન થાય ને તો જ આપણે પશુથી જુદા મનુષ્ય બાકી પશુ જીવન જ છે એટલે આપણું ફોર્મેશન થવું જરૂરી છે તમે બધા જ એક વાત સાથે સહેમત થશો કે અત્યારે આપણી પાસે જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે એટલી ભૂતકાળમાં પૃથ્વી ઉપર મનુષ્ય જાત પાસે ક્યારેય નહોતી ઓર નો અત્યારે આપણી પાસે જેટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર છે એટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર ઇતિહાસમાં ક્યારેય નહોતા નો પણ સાથે એ વાતથી પણ તમે સહેમત થશો કે ઇતિહાસમાં ક્યારેય જેટલા ક્રાઈમ નહોતા એટલા ક્રાઈમ અત્યારે છે યસ યસોરનો શિક્ષણ વધ્યું તો ક્રાઈમ ઘટવું જોઈએ ને શિક્ષણ વધ્યું તો ગુનાખોરી ઘટવી જોઈએ ને પણ નથી ઘટી એનું કારણ છે કે ફોર્મેશન નથી થયું ઘડતર નથી થયું એટલે આપણે ડોક્ટર્સ એન્જિનિયર્સ ચાર્ટર્ડ એકાઉન્ટ કંપની સેક્રેટરીઝ એમબીએસની જરૂર છે પણ પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ પ્રિફિક્સમાં મૂકતા સારા ડોક્ટર સારા એન્જિનિયર સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સારા ફાર્માસિસ્ટ સારા કંપની સેક્રેટરી સારા એમબીએસ એની આપણે જરૂર છે ખાલી પ્રોફેશનલ્સની જરૂર નથી એથિક્સ લવિંગ પ્રોફેશનલ્સની જરૂર છે એટલે આપણે એનું ફોર્મેશન કરવાનું છે એટલે માહિતીને આપણે જ્ઞાનમાં પરિવર્તિત કરવાની છે અને જ્ઞાનને શાણપણામાં એ ફોર્મેશન કહેવાય ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ દરેક માહિતી તમને શાણપણા સુધી લઈ જાય તો સમજવાનું કે ફોર્મેશન થયું જો માહિતી તમને જ્ઞાન અને શાંતપણા તરફ સુધી ન લઈ જઈ શકે તો એ માહિતી તમને જીવનમાં પૂર્ણ રીતે ઉપયોગી ન થઈ શકે જો અત્યારે ગેજેટનો જમાનો છે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપણે બધા જ વાપરીએ છીએ અને જે જૂની પેઢી હતી તમે લોકો બધા ભણ્યા ત્યારે કે આ બધા મોબાઈલ ફોનને લેપટોપ ને ટેબ્લેટ હતું નહીં પણ છતાં હવે તમે શિક્ષણ જગતમાં છો એટલે બધાએ થોડું થોડું પોતાના કાર્ય પૂરતું તો શીખવું પડ્યું ને કારણ કે હવે આપણું જીવન બની ગયું છે ડિજિટલ ગેજેટ ઇઝ ધી નેક્સ્ટ બ્લડ જેમ શરીરમાં લોહી વહે છે એમ કોઈ પણ ડિજિટલ ગેજેટ સાથે કામ કરવું એ આપણું એક સેકન્ડ બ્લડ